જૈન ધર્મના પરમ પૂજ્ય સાધ્વી શ્રી તત્વરેખા શ્રીજી મહારાજ સાહેબની 82 વર્ષે અને સંયમ પર્યાય 51 વર્ષે આજે કાળ ધર્મ પામ્યા હતા ત્યારે તેમની પાલ ખાતેથી પાલકી નીકળી હતી જે ઉમરા શમશાન ઘાટે પહોંચી હતી. આપનું નામ અને સાધ્વીજી મહારાજનો પરિચય આપો. ગૌતમભાઈ, મારું નામ ગૌતમભાઈ શ્રી શાહ છે. પૂજ્ય ગિરનાર તીર્થોધારક આચાર્ય ભગવાન નીતિશ્વરી સ્વજી મહારાજ સાહેબ સમુદાય વતી, આચાર્ય ભગવાન દક્ષાધિપતિ એમ પ્રભસુરી સ્વજી મહારાજ સાહેબના સમુદાય વતી, પૂજ્ય સાધુ ભગવાન લાવણશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા, પૂજ્ય સાધુ ભગવાન તત્વરેખાશ્રીજી મહારાજ સાહેબ જેઓ 82 વર્ષની ઉંમરે 51 વર્ષ સંયમ જીવન પાળી અને આજે રાત્રે 2:05 ખૂબ જ સમાધિમય નવકાર ગણતા ગણતા તેઓ કાળ ધર્મને પામ્યા છે. એમના અવસાનથી, એમના કાળ ધર્મથી જૈન સમાજમાં એમને જે પણ આરાધના સાધના કરાવતા હતા એમને એમની કોટ પડી છે. ખૂબ જ સરળ સ્વભાવે, લાગણીશીલ સ્વભાવે, માયાળુ અને સતત એમના પરિચયમાં આપે એમને ધર્મમાં જોડવા માટેનો એવો કાર્ય કરતા હતા. પોતાનું સંયમ જીવન ખૂબ જ વિશુદ્ધ અને સંયમ જીવન ખૂબ જ નિર્મળ હતું. પૂજ્ય કાશ્મીરાશીજી મહારાજ સાહેબની સાથે એમણે એમનું સંયમ જીવન પૂર્ણ કરેલ છે. આપનું નામ? મારું નામ દિપેશ નવીનચંદ્ર ઝવેરી છે. હા દિપેશભાઈ, કઈ જગ્યા પર આપ ઊભા છો? હું અત્યારે ઉમરા સ્મશાનની અંદર છું. અને કયા મહારાજ સાહેબ કાળ ધર્મ પામ્યા હતા તમે અહીંયા ઉપસ્થિત છો? લાવણીય શ્રીજી મહારાજ સાહેબ રાતના 3:00 કાલ 2:30 આસપાસ કાળ ધર્મ પામ્યા. તત્વરેખા શ્રીજી મહારાજ સાહેબ કાળ ધર્મ પામ્યા અને 3:00 મારા પર જ્યારે ફોન આવ્યો તેઓ 3:15 હું ત્યાં હાજર થઈ ગયો. અને અત્યારે એમની અંતિમ વિધિની છેલ્લી તૈયારીઓ માટે સ્મશાનમાં આવીને વિધિ માટે. મહારાજ સાહેબની કેટલામી પાલખી યાત્રાનો તમે સહભાગી થયેલા છો? મારી 212 મારા જીવનની 212મી પાલખી યાત્રા છે. કોના થકી તમને પ્રેરણા મળી? આ પ્રેરણા મારા પિતાશ્રી દ્વારા મળી હતી અને પિતાશ્રીનો આપેલો આ એક જ માત્ર મને કહેવાયને એક એમ કહી શકાય કે દરેકને ધન દોલતને બધું જ મળતું હોય છે, મને આ એક વસ્તુ કહેવાયને વારસામાં આપવામાં આવી છે. અચ્છા, શું સમાજને કહે છે? સમાજને મારે એ જ કહેવું છે કે બસ આ કાર્યમાં, આ ભગીરથ કાર્યમાં આપ સૌ જોડાઓ અને પાલખી યાત્રાને કહેવાયને મામૂલી બનાવો.